રાજ્યમાં હોળીનો તહેવાર ધામધૂમથી મનાવાઈ રહ્યો છે ત્યારે ખેડા જિલ્લાના ડાકોર મંદિરમાં પણ ભાવી ભક્તોનો ભારે ઘસારો અને ગોડાપૂર ઉમટ્યું છે. ભાવી ભક્તો દ્વારા કાળિયા ઠાકરના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા છે, ત્યારે અમારી ઓસ્કાર ન્યૂઝના રિપોર્ટર પણ ત્યાં રાત્રિ દરમિયાન હજારો ભક્તો સાથે અલગ અલગ દર્શન કરતા ભક્તોને ભાવ પણ જાણવાની કોશિશ કરી છે. ગુજરાત રાજ્યના જિલ્લાઓમાંથી રણછોડરાયના દર્શનાર્થે આવી રહ્યા છે. ડાકોરની ફરતે આવેલા હાઈવેના કેટલાક રૂટ પર ટ્રાફિકના દ્રશ્યો પણ જોવા મળ્યા છે, ત્યારે તંત્ર દ્વારા પૂરી તકેદારી રાખવામાં આવી છે. અલગ અલગ પોલીસ તંત્ર પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે, ત્યારે ડાકોરની આજુબાજુના ફાયર ફાઇટરો પણ ત્યાં પહોંચાડી દેવામાં આવ્યા છે, ત્યારે કપડભંજનું ફાયર બ્રિગેડના જવાનો પણ ડાકોર ખાતે જોવા મળ્યા છે. ડાકોરમાં ફાગણી પૂનમની ખાસ મહત્ત્વ રહ્યું છે, ત્યારે કેટલાક ભક્તોની માનતાઓ પૂરી કરવા માટે ચાલતા પગપાળા ડાકોર આવે છે, જેઓના માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા જમણવાર પ્રસાદી સ્વરૂપે અનેક કેમ્પો પણ યોજાઈ જ રહ્યા છે. ત્યારે ડાકોરના ઠાકોરના રાત્રિના દ્રશ્ય અને દર્શન કરતા ભક્તો નજરે પડી રહ્યા છે. પોલીસ તંત્રનો પણ ચુસ્ત બંદોબસ, વચ્ચે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે. ત્યારે ખેડા જિલ્લાના પોલીસના કોન્સ્ટેબલ અને તેઓ પોલીસ તંત્ર પણ ડાકોર ખાતે આવી ભક્તોને કોઈ જાતની તકલીફ ન પડે તે માટે અને અનિચ્છનીય ઘટના ન બને તે માટે PSI, IPS સહિતના PI સહિતનો પોલીસનો કાફલો પણ અધિકારીઓ સહિત ડાકોરમાં જોવા મળી રહ્યો છે. તેને હોમગાર્ડના જવાનો પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે અને સ્થાનિક પોલીસ તંત્ર આજુબાજુના ફાયર બ્રિગેડના જવાનો પણ સેવામાં તત્પર રહ્યા છે. ઓસ્કાર ન્યૂઝ, ઘનશ્યામ બારોટ.